વિદ્યાર્થી મિત્રો મારું નામ ફાલ્ગુની બા છે આજે હું તમને શ્રેણી 3 માં હિન્દી વિષય ભણાવવાનો છું એકમનું નામ છે એકમ 20 છે એનું નામ છે પ્યાસા કૌવા પ્યાસા કૌવા એટલે કે તરસ્યો કાગડો ગુજરાતી અર્થ શું થાય તરસ્યો કાગડો તમે અલગ અલગ વાર્તાઓ સાંભળી હશે હે ને અલગ અલગ વાર્તાઓ તમને નાની દાદા મમ્મી પપ્પા બધા કહેતા જ છે એ વાર્તાઓ તમને જ્યારે કહેતા હોય ત્યારે તમે અંદર તમારા મનમાં વિચારો કરીને એનું ચિત્ર ગ્રહણ કરતા હોવ છો કે આમાં આ થતું હશે હે ને તો એના પરથી આપણે પ્યાસા કૌવા વાર્તા પરથી તમને બીજી એક વાર્તા કહું કે વાંદરાની તમે બે વાંદરાની વાર્તા સાંભળી હશે બે વાંદરા અને બિલાડીની વાર્તા જે આપણે કઈ વાર્તા કહેતા હતા બે બિલાડી અને વાંદરાની બે વાંદરા નહીં પરંતુ શું હતી બે બિલાડીઓ હતી અને એક વાંદરો હતો બે બિલાડીઓ ને એક રોટલી મળી હતી તે બંને ઝઘડતી હતી કે હું ખાઈશ પહેલા પેલી કે હું ખાઈશ એમાં ને એમાં બંને ઝઘડવા માંડ્યા એવામાં વાંદરો ત્યાંથી જતો હોય છે અને એની નજર બે બિલાડીઓ પર પડી તો બિલા વાંદરો શું કહે છે કે લાવ હું તમને સરખા ભાગે તોડીને આપું જેથી તમે સરખા ભાગે આપી શકે તમને ખાતા ફાવશે તો એ લાવે છે રાજુ લાવે છે કે જેથી સત્તા ભાગે એ તોડીને આપી શકે બંને તો ત્રાજુ લઈ વાંદરો બેસે છે એક એક ત્રાજવામાં અડધો ટુકડો મૂકે છે બીજા ત્રાજવામાં બીજો ટુકડો મૂકે છે પછી આ બાજુ ત્રાજુ નમે છે તો પાછો થોડો ટુકડો તોડીને એનામાં મૂકે છે પછી પાછી આ બાજુ નમે છે તો એ ટુકડો પાછો શું કરે છે ખાઈ જાય છે એમ અડધો મૂકીને જેમ જેમ ત્રાજુ નમતું જાય છે એમ એમ અડધો ટુકડો એ ખાતો જાય છે એમાં ને એમાં એ રોટલી શું થઈ જાય છે પૂરી થઈ જાય છે એવામાં બિલાડી બંને શું થયું બે બિલાડીઓ ઝઘડતી હતી અને વાંદરો આવી ગયો તો વાંદરાભાઈને તો રોટલી ખાવા મળી ગઈ બે બિલાડીઓ ઝઘડવામાં વાંદરાભાઈ તો ફાઈ ગયા તો આ વાર્તા પરથી આપણે શું બોધ મળે છે કે આપણે બંને ભાસતા હોય બે જણા જ્યારે ભાસતા હોય તો ત્રીજાને વચ્ચે આવવા દેવું જોઈએ નહીં કેમ ત્રીજો આવીને ત્રીજો ફાઈ જાય એટલે બે બે વ્યક્તિ કે બે જણા કે બે બિલાડીઓ જો બંને સંપીને ખાતું હોત તો વાંદરાને રોટલી મળે નહીં એવી જ રીતે આજે આપણે કઈ વાર્તા જોવાના છીએ પ્યાસા કૌવા એ ચિત્ર પરથી વાર્તા છે જે હું તમને ચિત્ર પછી બતાવીશ પહેલાં હું તમને વાર્તા કહીશ વાર્તામાં શું છે આપણે જોઈએ આજે એક કૌવા હા એટલે કે એક કાગડો હતો બહુ બહુ પ્યાસા હતા એટલે કે તે બહુ જ તરસતો હતો એને બહુ જ તરસ લાગી હતી જેથી તે આજુબાજુ જોતો હતો કે ક્યાં એને પાણી મળી જાય પાણી ખોજને કે લીએ બહુ દૂર તક ઉડા પાણી શોધવા માટે આમ તેમ તે જોયો પણ મળ્યો નહીં એટલા માટે દૂર સુધી ઉડીને જાય છે કે ક્યાંક મને પાણી મળી જાય જેથી હું મારી તરસ છીપાવી શકું પર ઉસે કહી ભી પાણી ન મળ્યા પરંતુ એને ક્યાંય પણ પાણી મળ્યું નહીં ક્યાંય કહેતે ક્યાંય બહુ દૂર દૂર સુધી ઉડ્યો પણ એને પાણી મળ્યું નહીં બહુ થક્કર પેટથી એક ડાળ પર બેઠ રહ્યા થાકી ગયો આજે બહુ બધે દૂર સુધી ઉડ્યો એટલે એને થાક લાગી ગયો પણ પરંતુ પાણી તો મળ્યું જ નહીં એટલે થાકીને એક જાડી ઢાળી પર શાંતિથી બેસી ગયો તભી ઉસે એક ઘડા દિખાઈ દિયા શાંતિથી થાક થઈને ડાળ ઉપર બેઠો હતો ત્યાં જ એની નજર એક ઘડા ઉપર પડી ઘડો શું હતો પાણીથી ભરેલો હતો સોરી પાણીથી ભરેલો નહોતો પરંતુ એને ઘડા ઉપર એની નજર બહુ ઘડે કે પાસ ગયા એને ઘડો દેખાયો પાણીમાં માટલું એટલે કે આપણે ગુજરાતીમાં એને માટલું કહીએ તેને માટલું દેખાયું એટલે ત્યાં એની નજીક ગયો ઉસને દેખા કે ઘડે મેં પાણી કમ હૈ એને જોયું કે માટલામાં પાણી આમ ડોક્યું કરીને જોયું તો પાણી શું હતું ઓછું હતું પાણી તો હતું પરંતુ નીચું હતું માટલામાં પાણી તક ઉસકી ચોંચ પહોંચી નહીં પાણી સુધી એની ચાંચ હતી એ પહોંચી શકી નહીં એને આમ કર્યું કે હું કદાચ પાણી પી શકું પરંતુ પાણી ઊંડું હોવાથી એ ચાંચ અંદર ગઈ પણ નહીં એમ પાણી પી પણ શક્યો નહીં કૌભાઈને આ
એની પોતાની ચાંચ વડે એક એક પત્રો લીધો ચાંચમાં અને શું કર્યું પેલા ગળામાં એટલે કે માટલામાં નાખવાનું શરૂ કરી દીધું. જબ બહોત સે કંકર ઘડેની પડે તબ પાણી ઉપર આયા. એક પછી એક એક કાંકરો નાખ્યો, બીજો કાંકરો નાખ્યો, ત્રીજો કાંકરો નાખ્યો, એમ એમ કરી ઘણા બધા કાંકરા નાખ્યા જેથી કાંકરાનો ભાગ નીચે જતો રહ્યો અને પાણી જે હતું માટલામાં ઉપર આવવા માંડ્યું. તબ પાણી ઉપર આવ્યું, પાણી ઉપર આવવા માંડ્યું. કૌભાંડે પાણી પીકર તમની પ્યાસ છીપાઈ. શું કર્યું, પાણી ઉપર આવ્યું એટલે એને ચાંચ વડે પી શક્યો. પાણી પીને એની જે તરસ હતી એ છીપાઈ ગઈ. इस तरह कौवे ने अपनी बुद्धिमत्ता से काम किया. આવી જ રીતે એને શું કર્યું, પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. એને આજુબાજુ નજર કરી, પછી એને ખબર પડી કે કાંકરા પડે છે તો આનો ઉપયોગ પાણી સોરી ઘડામાં નાખીને એનો પાણી ઉપર લાવીને એનો ઉપયોગ કરી શકું છું. એટલે કે એની બુદ્ધિનો એને ઉપયોગ કર્યો. આપણે આ કહીની વાર્તા જોઈ પ્યાસા કૌવા. આપણે આ વાર્તા પરથી હવે શું લઈશું, ખાલી જગ્યા યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરું. આ વાર્તામાં આવતી આ વાર્તામાંથી જ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જોઈએ પહેલી ખાલી જગ્યા. કૌવા બહોત ખાલી જગ્યા થા. કૌવા બહોત ક્યાં થા, તો ખાલી જગ્યા આપણે સુધી પાણી નથી. એક કૌવા થા વહ બહોત પ્યાસા થા. વહ બહોત પ્યાસા થા, શું આવશે ખાલી જગ્યામાં, બહોત પ્યાસા. जवाब आंसे प्यासा. कौवा बहुत क्या था, प्यासा था. बीजी खाली जगह जो ये कौवा खाली जगह की डाल पर बैठ गया. किसकी डाल पर बैठ गया, वह दूर तक घूरा पर उसे कहीं भी पानी न मिला. वह थककर पेड़ की एक डाल पर बैठ गया. तो पेड़ की लेकिन पेड़ आपसे जवाब आंसू आपसे पेड़ पेड़ की डाल पर बैठ गया. तीजी खाली जगह छे, खाली जगह ने पानी पीकर अपनी प्यास छिपाई. खाली जगह ने पानी पीकर अपनी प्यास छिपाई. किसने पानी पीकर अपनी प्यास छिपाई, वार्ता में कौन आवे छे, कौवा. जो जवाब आवे कौवे ने अपनी पानी पीकर अपनी प्यास छिपाई, तो जवाब आवे कौवा. ખાલી જગ્યા જોઈ હવે શું આવે છે કે નવ છે જોઈએ આપણે. ત્યાસા કૌવા વાર્તામાં આવતા શબ્દો શોધીને ચોરસ બોક્સ કરવાનું છે. કરો અને સ્ટાર્ટ. શું છે સૂચનામાં, ત્યાસા કૌવા વાર્તામાં આવતા શબ્દો શોધીને કોષ્ટક એટલે કે ચોરસ બોક્સ કરો અને લખો. અહીંયા જો સરસ મજાનું કોષ્ટક આપેલું છે ચોરસ, એમાં અલગ અલગ મૂળાક્ષરો આપ્યા છે હિન્દીના. આ મૂળાક્ષરો જે આ પ્યાસા કૌવા વાર્તા છે એના અંતર્ગતના જ છે અને એ મૂળાક્ષરો ભેગા થઈને શબ્દો બને છે. એ આપણે શબ્દો શોધવાના છે. આપણે જોઈએ કે વાર્તામાં કયા કયા શબ્દો આવે છે. જે છે આ ચોકા ગ, એ તો આવે ને, ઘડા આવે, ઘડા આવે છે શબ્દમાં સોરી વાર્તામાં. એટલે આમાં લખીશું આપણે ઘડા. પછી દા રાધા એ નહીં સ્ટાર્ટ. ઘડા લખ્યું, હવે આપણે ઘડા બોક્સ કરી દઈશું. બોક્સ કરી દઈશું આપણે જવાબ છે એટલે આપણે એને રંગીન ચોક વડે બોક્સ કરી દઈશું. બરાબર, એટલે એક શબ્દ મળી ગયો. હવે આપણે બીજો શબ્દ શોધીએ. હોલી, હોલી આ વાર્તામાં આવતું નથી. પાણી, પાણી આવે છે ને વાર્તામાં આવે પાણી. તો પાણી ઉપર આપણે સરસ બોક્સ કરીશું અને એ પાણી શબ્દ અહીંયા આપણે લખી દઈશું. પાણી ઢર નહીં આવે. કંકડ, કંકડ આવે છે શબ્દમાં વાર્તામાં જુઓ જોઈએ કંકડ. તો કંકડ આપણે કંકડ ઉપર આપણે ચોરસ બોક્સ કરીશું અને એ શબ્દ અહીંયા આપણે લખી દઈશું કંકડ. હવે એ બાલટી, બાલટી પણ નથી આવતું. પિચકારી, પિચકારી પણ આ વાર્તામાં નથી આવતું. પ્યાસ, પ્યાસ આવે છે કારણ કે બહુ જ તરસ લાગી હોય છે. તરસના હિન્દીમાં શું કહેવાય, પ્યાસ. અહીંયા જો દેખાય છે, એક કૌવા થા વહ બહોત પ્યાસા થા.
કાંડા ને એટલે કાંડા એ આસપાસ દેખાય એટલે કે આજુબાજુ દેખાય એટલે કે જોયું આજુબાજુ જોયું હિન્દી વાક્યની ગુજરાતી અને ગુજરાતી વાક્યની હિન્દીમાં ભાષાંતર કરવાનું છે શું છે કાંડાએ બુદ્ધિમત્તાથી કામ કર્યું તો શું આવશે એનું હિન્દી વાક્ય કોઈને આપણી બુદ્ધિમત્તાથી કામ આ વાક્ય આવશે આપણે બંધ બેસાડવાનું છે કે કાગડા એટલે કે કૌએ ને આપણી બુદ્ધિ મત્તા સે કામ કિયા એનું હિન્દી વાક્ય શું થશે કૌએ ને આપણી બુદ્ધિ મત્તા સે કામ કિયા स्टार्ट कौवे को क्या दिखाई दिया
सर पर रहेगी। चौथा सवाल है, जब कंकड़ घड़े में पड़े तब क्या होगा? जहरे कांकड़ा घड़ा में पड़े तेरे सूत गयो, सूत गयो। तो जो ये जवाब, जब कंकड़ घड़े में पड़े तब पानी ऊपर आए, बेगर तो नहीं है। कांकड़ा जब हम जब नीचे जाओ मरे, पानी का जो भाग तो है ऊपर आवा, मरे के पानी ऊपर आए। पांचवा सवाल जी, कौवे ने कैसे काम किया? कौवे ने कैसे काम किया? तो जवाब है, कौवे ने अपनी बुद्धि मदा से काम किया, यानी बुद्धि का उपयोग करके ने काम करू। અહીં આપણો આ સરકા પૂરું થાય છે, જે તમારે તમારી નોટ બુક માં લખવાનું છે। હું આશા રાખું છું કે તમને પ્યાસા કોવા પાઠમાં સમજણ પડી હશે। આ પાઠ થોડી વાર રવા દો, જે તમે સરકા નોંધી દો। આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે। બસ।